ફરી એકવાર આપણે ધોરણ 9 માટેની નિદાન કસોટી વિષય સામાજિક વિજ્ઞાન બરાબર પ્રશ્ન નંબર 1 છે ટૂંકમાં ઉત્તર આપો આઝાદી પહેલા ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા બરાબર તો એનો જવાબ આપણે જોઈએ પહેલા ચલો આઝાદી પહેલા ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા વહેમ બાળ લગ્ન વિધવા વિવાહ સતી પ્રથા દીકરીને જન્મતા દૂધ પીટી કરવાનો રિવાજ બહુપત્નીત્વની પ્રથા દહેજ પ્રથા કન્યા જેવા કુરિવાજો પ્રચલિત હતા બરાબર ચાલો બીજો પ્રશ્ન ઠક્કર બાપાએ કરેલ સામાજિક સુધારા વિશે ટૂંકમાં જણાવો ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઉડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બંદીઓ માટે તેમજ કુટીઓ અને વહેમો માટે મુક્ત કર્યા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેટિયો કાઢતા કર્યા તથા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા ચલો આગળનો પ્રશ્ન છે આર્ય સમાજ દ્વારા સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હતી તો આર્ય સમાજ દ્વારા સમાજ માટે નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓ થતી હતી કન્યા કેળવણી વિધવા વિવાહ આંતરજ્ઞાતીય લગ્નો અસ્પૃશ્યતા નિવારણ વગેરે બરાબર ધર્મ પરિવર્તન કરાયેલા હિન્દુત્વને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ ચલાવી અનેક સ્થળોએ ગુરુકુળો કન્યાશાળાઓ વિધવા ગૃહો અનાથ આશ્રમો દવાખાનાઓ વગેરે સ્થાપ્યા દયાનંદ સરસ્વતીએ વેદ ધર્મનો પ્રચાર કરીને લોકોને વેદ તરફ પાછા વળવાનો ઉપદેશ આપ્યો તેમણે સત્યાંત પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો તેમાં તેમણે જણાવ્યું કે વેદોમાં મૃત્યુપૂજા ક્રિયાકાંડ બાળલગ્ન સતીપ્રથા અસ્પૃશ્યતા વગેરે અનિષ્ટોનો કોઈ ઉલ્લેખ નથી તેથી તેમણે એ અનિષ્ટો માટે ઝુંબેશ ચલાવી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2 કે જોડકા જોડો બરાબર ચાલો હવે તમે જોઈ શકો છો ચાલો જોડકા જોડો ચાલો ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે તો ભૂમિનું પ્રદૂષણ ઉદ્યોગોનો ઘન કચરો પાણીનું પ્રદૂષણ નદીઓમાં કેમિકલયુક્ત પાણી છોડવું વાયુનું પ્રદૂષણ પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો ધ્વનિનું પ્રદૂષણ ઉત્સવોમાં મોટા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો ચાલો એકવાર ફરી જોઈ લઈએ આપણે શું શું આવશે ભૂમિનું પ્રદૂષણમાં ઉદ્યોગનો ઘન કચરો પાણીનું પ્રદૂષણમાં નદીનું કેમિકલયુક્ત પાણી વાયુનું પ્રદૂષણમાં પેટ્રોલ ડીઝલના ચાલતા વાહનો ધ્વનિનું પ્રદૂષણમાં ઉત્સવ માટેના લાઉડસ્પીકરનો ઉપયોગ બરાબર ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 બરાબર આ પ્રશ્ન નંબર 2 અહીંયા છે ચાલો પ્રશ્ન નંબર 2 બ હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જ લખો હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો ઉદ્યોગો અને વાહનોને ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનોનો ઉપયોગ કરવાની ફરજ પાડવી જોઈએ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વાહનોમાં સીએનજી અને એલપીજી જેવા પ્રદૂષણ મુક્ત બળતણ વાપરવા જોઈએ અને પીયુસીનો કડક અમલ કરવો જોઈએ હવામાં સીઓટનું પ્રમાણ નિયંત્રણ રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ બરાબર ચાલો આગળ જોઈએ પાણીનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો ઉદ્યોગો દ્વારા થતું પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે જળસ્ત્રોતને દૂષિત કરવા ઉદ્યોગનો જળસ્ત્રોતના વિસ્તારથી દૂર રાખવો જોઈએ જેમ કે કાપડના રંગકામના ઉદ્યોગો નદીના પટથી દૂર રાખવા જોઈએ ઉદ્યોગોને તેમનું ગંદુ પાણી સીધે સીધું નદી નાના તળાવ સરોવર સમુદ્ર કે જમીન પર છોડવાની સદંતર મનાઈ હોવી જોઈએ ઉદ્યોગો તેમજ ગંદુ પાણી શુદ્ધ કર્યા પછી જ નદી નાળા કે સમુદ્રમાં પાઇપ દ્વારા છોડે એ પ્રકારનું કડક નિયંત્રણ હોવું જોઈએ ચાલો આગળ પ્રશ્ન નંબર 3 મને ઓળખો મારા પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તો સર એલન ઓક્ટેવિયન હ્યુમ એ ઓ હ્યુમ મેં આનંદ મઠ નામની નવલકથા લખી તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જંપીશ તો કોણ બોલે છે બાળ ગંગાધર ટેડક હું શેરે પંજાબ તરીકે જાણીતો છે લાલા લજપતરાય તુપનોન સ્વદેશી આંદોલન બરાબર પ્રશ્ન બ બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા સ્વદેશી માલનો વેપાર કરવો વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી એ લડત સમિતિની રચના કરવામાં આવી તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી બિપિન ચંદ્રપાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓ બહિષ્કાર કરી સ્વદેશી
માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાન પત્રોમાં લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીઓનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયા થયેલા કાપડ, મીઠું ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેને આયાત ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. બરાબર, ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, હોમ રૂલ આંદોલન. ઈસવીસન 1914માં માંડલે જેલમાંથી છૂટ્યા પછી બાળ ગંગાધર તિલકે રાષ્ટ્રીય ચળવળમાં નવા પ્રાણ પૂરવા એપ્રિલ 1916માં પૂણે ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરી. એ જ વર્ષે શ્રીમતી એની બેસન ચેન્નઈમાં હોમરૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો મુખ્ય હેતુ બંધારણીય માર્ગે સ્વરાજ હોમરૂલ મેળવવાનો હતો. બાળ ગંગાધર તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ એ સૂત્ર આપીને હોમરૂલ આંદોલનને ખૂબ વેગ આપ્યો. તેમણે ભાષણો આપીને તેમણે કેસરી અને મરાઠા નામના પોતાના અખબારોમાં લેખો લખીને હોમરૂલની તરફેણમાં લોકમત કેળવ્યા. આ સમય દરમિયાન તિલકે લોકમાન્ય તિલક તરીકે બિરદાવવામાં આવ્યા. શ્રીમતી એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં હોમરૂલ સંબંધિત લેખો લખીને તેમણે ભાષણો આપીને તેનો પ્રચાર કર્યો. તેમણે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજતંત્ર અને ગૃહ સ્વરાજ વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસ મહાસભા અને મુસ્લિમ લીગે હોમરૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર શ્રીમતી એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. શ્રીમતી એની બેસન્ટની ધરપકડ કરી તેમણે નજરકેદમાં રાખવામાં આવ્યા. શ્રીમતી એની બેસન્ટને મુક્ત કરવામાં દેશભરમાં સભાઓ થઈ અને સરઘસો નીકળ્યા. લોકલાગણી એટલી બધી ઉશ્કેરાઈ ગઈ કે શ્રીમતી એની બેસન્ટને છોડી મૂકવાની અંગ્રેજ સરકારે ફરજ પડી. આખરે ઓગસ્ટ 1917માં સરકારે જાહેરાત કરવી પડી કે બ્રિટિશ સરકારનું ધ્યેય ભારતને જવાબદાર રાજતંત્ર આપવાનું છે. આ જાહેરાત પર વિશ્વાસ રાખીને હોમરૂલ આંદોલનને સ્થગિત કરવામાં આવ્યો. બરાબર, ચલો મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 4, ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો ઉપર પ્રધાનો, અમલદારો કે ધારાસભ્યોની વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે. જો આમ બને તો ન્યાયાધીશો નિષ્પક્ષપણે ન્યાય આપી શકે નહીં. ન્યાયાધીશો નિર્ભય રીતે અને કસા પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ. બરાબર, ચલો સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે? આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો. મૂળભૂત હકનું પાલન કરવા માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવાની અરજી કરી શકે છે. ચલો મિત્રો, ખરા ખોટા તમારે જોવાના છે. પહેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું. બરાબર, ચાલો આગળ. ટૂંકનન ચંદ્રશેખર આઝાદ. કઈ ટૂંકનન છે? ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ એ સમયના મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં થયો હતો. તેનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો. નાનપણથી તેઓ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. અસહકારની ચળવળમાં ભાગ લેવા બદલ અંગ્રેજ સરકારે ચંદ્રશેખરની ધરપકડ કરી. અદાલતમાં તેમણે પૂછવામાં આવ્યું કે તમારું નામ શું છે? તેમણે કહ્યું આઝાદ. તેમણે પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું કહ્યું. ત્યારબાદ તેને આઝાદ તરીકે ઓળખાયા. ચંદ્રશેખર તેમની ચપળતા માટે પ્રખ્યાત હતા. કાકોરી નજીક ત્યાંમાંથી સરકારી તિજોરી લૂંટવાનો તેમણે ભાગ લીધો હતો. અંગ્રેજ સરકારે એ લૂંટ માટે દેશભરમાંથી લગભગ 40 જેટલા ક્રાંતિકારીને પકડ્યા, પરંતુ ચંદ્રશેખર 6 વર્ષ સુધી પકડ્યા નહીં. તેમણે પકડવા માટે અંગ્રેજ સરકારે ઇનામ જાહેર કર્યું. ચંદ્રશેખરે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. 27 ફેબ્રુઆરી 1931ના રોજ આઝાદ અલ્હાબાદ આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ત્યારે તેમણે અચાનક અંગ્રેજ પોલીસોએ ઘેરી લીધા. 1.5 કલાક સુધી આઝાદ એકલ હાટે પોલીસની ટુકડી સાથે સંઘર્ષ કર્યો. બાગમાંથી ભાગી છૂટવાની તક ન મળતા તેઓ પોતાની પિસ્તોલ વડે મોતને ભેટીને શહીદ થયા. ચાલો આગળનો પ્રશ્ન યોગ્ય રીતે ઉત્તર આપો. ચોરાચોરી તો ઉત્તર પ્રદેશ, ચંપારણ તો બિહાર, અમૃતસર પંજાબમાં અને બારડોલી ક્યાં છે? ગુજરાતમાં. કારણ આપો. સાયમન કમિશનનો ભારતના લોકોએ વિરોધ કર્યો. કારણ આપવાનું છે. આપણે ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક મિશન ભારત મોકલ્યું. આ આયોગને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો. આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો. બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો.
જ્યારે કમિશનના સભ્ય ભરત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રદર્શનકારીઓનો નારો હતો સાયમન ગો બેક. કયો નારો હતો? સાયમન ગો બેક. ચલો, રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે. શા માટે? તો રોલેટ એક્ટ નાગરિકની અભિવ્યક્તિથી સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવવાનો હતો, તેમજ પોલીસને વધુ પડતા અધિકારો આપતો હતો. તેમથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે. બરાબર. ચાલો આગળના પ્રશ્નો. ગાંધીજીએ અસહકારનું આંદોલન સમાપ્ત કર્યું. ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામમાં શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસોનો બેફામ ગોળીબારથી ઉશ્કેરાયેલા ખેડૂતોના એક ટોળાએ પોલીસ સ્ટેશનમાં પુરાયેલા 22 પોલીસને જીવતા બાળી મૂક્યા હતા. એ હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. ચલો, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. બરાબર. સવિનય કાનૂનભંગની લડત અન્વયે કઈ ઘટના બની હતી? તો દાંડીકૂચ. કઈ આવશે? દાંડીકૂચ. પ્રથમ વ્યક્તિના સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? તો વિનોબા ભાવેની પસંદગી કરી હતી. કરંગે મરંગે સૂત્રો ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? તો હિન્દ છોડો લડતમાં. ચલો આગળ. ભારતની 6 આંતરિક સમસ્યાઓ જણાવો. ભારતની 6 આંતરિક સમસ્યાઓ નીચે મુજબ છે. વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી અને શહેરીકરણ. નિરક્ષરતાને દૂર કરવા સરકારે કેવા કેવા ઉપાયો કર્યા? નિરક્ષરતા દૂર કરવા સરકારે 6-14 વર્ષની ઉંમરના તમામ બાળકો માટે ફરજિયાત શિક્ષણ, શિષ્યવૃત્તિઓ, મધ્યાહ્ન ભોજન યોજના, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણી માટે વિદ્યાદીપ જેવી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ યોજના વગેરે બાબતોનો અમલ શરૂ કર્યો. ભારતના બંધારણના ઈસવીસન 2009થી સૌને શિક્ષણ પ્રાપ્તિનો હક, રાઇટ ટુ એજ્યુકેશન આપ્યો. ભ્રષ્ટાચારની અસર સમજાવો. ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતથી નીચેના જેવી અસરો જોવા મળે છે. માનવ અધિકારોનો ભંગ થાય છે, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, નૈતિક મૂલ્યોનો હ્રાસ થાય છે, મોંઘવારીને પોષણ મળે છે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવટ પોસાય છે, માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. ચાલો આગળના પ્રશ્ન. બેરોજગારી દૂર કરવાના ઉપાયો સૂચવો. બેરોજગારી દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે. આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાનો અમલમાં મુકાયેલ છે, જેવી કે ખાસ આવાસ યોજના, મફત શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, તબીબી મોબાઇલ વાન સેવા, ગૃહ ઉદ્યોગો તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા આપવામાં આવે છે તથા પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે. ચલો પ્રશ્ન નંબર 8. મિત્રો, હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હજુ પણ તમારા માટે હું એક પેપર લઈને આવવાનો છું વિજ્ઞાનનો. ચલો, નીચેના ઉદાહરણ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં વર્ગીકરણ કરો. શાળામાં ભણાવતો એક શિક્ષક સંગઠિત, પોતાના ખેતરની સિંચાઈ કરતો એક ખેડૂત અસંગઠિત, એક કોન્ટ્રાક્ટરને ત્યાં દૈનિક કામ કરતો એક કામદાર અસંગઠિત, મોટા કારખાનામાં કામ કરવા જતો એક કામદાર સંગઠિત. બરાબર. ચલો આગળ. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? તો તમારે જોઈ લેવાનું છે કે પ્રાથમિક ક્ષેત્રમાં જંગલો, લાકડો, ઔષધિ, વનસ્પતિ, ગુંદર અને લાખ પ્રાણી આપણને દૂધ, માંસ, હાડકાં અને ચામડું આપે છે. બરાબર. જળમાંથી આપણને માછલા મળે છે. વનક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર વગેરે ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે, જેથી આ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. ચલો, વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અને દેશોનો એકબીજાની નજીક આવવો. વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈપણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપારદંડો કરી શકે છે. સહકારી ક્ષેત્રના ઉદાહરણ આપો. સહકારી ક્ષેત્રના ઉદાહરણ ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ, ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ સંચાલિત દૂધ સાગર ડેરી, અમૂલ ડેરી વગેરે. આ ઉપરાંત ખાંડના ઘણા કારખાના સહકારી ધોરણે ચાલે છે. ચલો આગળનો પ્રશ્ન. નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત. કોઈપણ દેશ અમુક કક્ષાથી વધુ પ્રમાણમાં શસ્ત્ર સામગ્રી કે દસ્કેજળ ન રાખે, જીવલેણ શસ્ત્રો નાશ કરવામાં આવે અથવા તેમને આંતરરાષ્ટ્રીય સત્તા સંગઠનની દેખરેખ નીચે રાખવામાં આવે તેને નિઃશસ્ત્રીકરણ કહે છે. નિઃશસ્ત્રીકરણથી આજના વિશ્વમાં કેન્દ્રવર્તી પ્રશ્નો છે. આધુનિક વિશ્વ બે મહાભવ ભયાનક અને સહકાર વિશ્વયુદ્ધના મીઠા પરિણામો ભોગવ્યા છે. આમ છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મોટા જથ્થો ઊભો કરી વિશ્વના ભયનું વાતાવરણ સર્જ્યું છે. આ પરિસ્થિતિમાં અણુશસ્ત્રોનું ઉત્પાદન કે પ્રયોગના પર અંકુશ મૂકવામાં નહીં આવે
ત્યાં સુધી કોઈ રીતના ભયમાંથી મુક્ત બની શકે નહીં. બરાબર, આ પ્રશ્ન તમારે આખો જોઈ લેવો, ઘણો લાંબો છે, હું ધીમે ધીમે જોઈ લઉં છું. ચાલો, ત્યાર પછી એક પ્રશ્ન આવે છે સલામતી સમિતિ. બરાબર, સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે. યુએસએ, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન એ 5 કાયમી સભ્યો છે અને 10 બિનકાયમી સભ્યો કે બિનકાયમી સભ્યો ચૂંટણી સામાન્ય સભા 2/3 બહુમતથી 2 વર્ષ માટે કરે છે. બરાબર મિત્રો, આ સવાલ પણ તમારે જોઈ લેવો, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે. ધીમે ધીમે જોઈ લેવો અને પછી લખી લેવો. મિત્રો, હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું તમારા માટે ઘણા વિડીયો લઈને આવવાનો છું અને આવનારા તમામ વિડીયોનું સોલ્યુશન પણ હું આવી રીતે જ આપીશ. ચાલો મને ઓળખો, હું આફ્રિકાના ગીરના જંગલમાં રહું છું તો કોણ આવશે? સિંહ. હું દુનિયાની સૌથી લાંબી નદી છું તો નાઇલ. હું પિરામિડ માટે વિખ્યાત દેશ છું, ઇજિપ્ત. હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું, વિશ્વનું છે ને, માઉન્ટ એવરેસ્ટ. મને ભૂતકાળમાં સિંહલ દ્વીપ કે સિલોન તરીકે ઓળખાતા હતા, શ્રીલંકા. આ માઉન્ટ એવરેસ્ટ અથવા તમે કંચનજંઘા બી કદાચ આવી શકે મારા ખ્યાલથી, એટલે તમે સોલ્વ કરી લેજો. બરાબર મિત્રો, હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.